चलो विद्यार्थी मित्रों नमस्कार। हवे आपणे गया लेक्चरनी अंदर रासायणिक गतिकीय चेप्टर चौथू छे पूर्ण कर्युं, एटले आपणे द्रावणो चेप्टर चाली गयुं। त्यार पछी बीजू चेप्टर द्रावणो चाल्युं, चौथू चेप्टर रासायणिक गतिकीय अने पांचमू चेप्टर पृष्ठ रसायण विज्ञान। त्रण चेप्टर पूर्ण कर्या। हवे त्यार पछी आपणे चौथू चेप्टर चालू करीए छीए। छठ्ठू एकदम सरल छे अने नानामां नानुं चेप्टर छे, तो एकम छ छे तत्वोना अलगीकरणना सामान्य सिद्धांतो अने प्रक्रमो। तो तमे आ चेप्टर छे ई क्यारे दसमा धोरणनी अंदर छे, ई आखे आखू चेप्टर छे भणी ગયા છો। ખાલી એની અંદર આપણે શું કરવાનું છે, તો એની અંદર આપણે ખાલી ચેપ્ટરની વાત કરવાની છે। દસમા ધોરણનું ચેપ્ટર જે છે એનું રિવિઝન જ છે, એ રિવિઝન જ આપણે કરવાનું છે। હાલો તો એની અંદર આ ચેપ્ટર એકદમ સરળમાં સરળ ચેપ્ટર છે। એની અંદર ચેપ્ટરનું નામ છે તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમોનો છે, એ આપણે શું કરવાનો છે, અભ્યાસ છે, અભ્યાસ કરવાનો છે। તો એની અંદર આ ચેપ્ટરમાં થોડોક તમને ઇતિહાસ આપેલો છે, તો એ જ ભણી લઈએ અને ત્યાર પછી તત્વોના જે અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને સામાન્ય જે પ્રક્રમો છે એની વાત કરીએ। તો ઉષ્માગતિશાસ્ત્ર શા માટે નિષ્કર્ષણમાં ધાતુ ઓક્સાઇડમાં રિડક્શન માટે માત્ર રિડક્શન કરતા તત્વ અને નિમ્નતમ અમુક વિશિષ્ટ તાપમાન છે એ યોગ્ય છે તેમ દર્શાવે છે। તો આની વાત આપણે આગળ ચેપ્ટરમાં કરીશું। હાલો તો હવે આપણે આ ચેપ્ટરનો બે પેજનો શું આપ્યો છે, ઇતિહાસ આપ્યો છે। અને એ જે ઇતિહાસ છે તો માત્ર ને માત્ર ખાલી વાંચવાનો છે, સમજવાનો છે, એમાંથી ક્યારેક એમસીક્યુ પૂછાઈ શકે પણ છે, ક્વેશ્ચન છે એ ક્યારેય પૂછાશે નહીં, પ્રસ્તાવના છે। હાલો તો સંસ્કૃતિનો ઇતિહાસ પ્રાચીન નમૂનામાં ઉપયોગ થયેલી ધાતુઓ સાથે ઘણી રીતે સંકળાયેલો છે। તો આપણે ઇતિહાસની અંદર પ્રાચીન નમૂના જે જૂના નમૂના છે એના ઘણા બધા આપણે ઉદાહરણો આવશે। તો માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળાને જુદી જુદી ધાતુઓના નામ આપવામાં આવ્યા છે અને ધાતુઓના નિષ્કર્ષણના કૌશલ્યે ઘણી ધાતુઓ આપી છે અને માનવ સમાજમાં ઘણા ફેરફારો લાવી છે। તેણે શસ્ત્રો બનાવવા માટે, સાધનો બનાવવા માટે, આભૂષણો, વાસણો વગેરે આપ્યા છે અને સાંસ્કૃતિક જીવનને છે એ કેવું બનાવ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે। તો ધાતુઓ જેને કેટલીક વખતે પ્રાચીન નમૂનાઓની જે સાત ધાતુ કહેવામાં આવે છે, તો એ પ્રાચીન સમયની અંદર જે સાત ધાતુઓ છે એના આપણે શું આપ્યા છે, નામ આપ્યા છે, સોનું, તાંબુ, ચાંદી, સીસું, કલાઈ, લોખંડ અને પારો। તો આ જે પ્રાચીન સમયની અંદર જે સાત ધાતુ છે તો એ સાત ધાતુઓના નામ આપ્યા છે। વળી ઔદ્યોગિક ક્રાંતિ પછી આધુનિક ધાતુ કર્મવિધિનો શું થયો, વિકાસ છે એ ઘાતકીય રીતે થયો છે। અને અહીં તે નોંધવું રસપ્રદ છે કે ધાતુ કર્મવિધિમાંની ઘણી સંકલ્પનાઓ છે એ મૂળ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની પ્રાચીન પદ્ધતિઓમાં રહેલા છે અને ભારતની અંદર 7000 વર્ષો અગાઉથી ધાતુ કર્મવિધિના કૌશલ્યોની પ્રણાલીમાં પણ સમૃદ્ધ હતું। એટલે આપણે જે ભારતના ઇતિહાસની અંદર પણ જે નમૂનાઓ છે, તો એ પ્રાચીન સમયની અંદર જે નમૂનાઓ છે એની અંદર પણ છે એ ધાતુ કર્મવિધિનો ઉપયોગ છે એ ભારત કરતું એવું કહેવા માગે છે। તો ભારતીય ધાતુ કર્મવિધિનો ઇતિહાસ માટે બે અગત્યના સ્ત્રોતો પુરાતત્વીય ઉત્ખનન એટલે કે ખોદકામ કરવાથી આપણે અને સાહિત્ય પુરાવો છે। તો ધાતુઓનો પ્રથમ પુરાવો છે ભારતીય ઉપખંડમાં બલુચિસ્તાનમાં મેહગઢમાંથી આશરે 6000 BCE સમયનો મળી આવેલો તાંબાનો મણકો છે। તો એ તાંબાનો જે મણકો છે તેના વિશે એમ વિચારવામાં આવ્યું છે કે તે મૂળ કોપર ધાતુનો છે નહીં કે તેની કાચી ધાતુમાંથી નિષ્કર્ષિત થયેલ છે। તો એ મૂળ ક્યાં છે, કોપર ધાતુનો મણકો છે। કયો છે, તાંબાનો મણકો, કોપર ધાતુનો। તો રાજસ્થાનના ખેતરની રાજસ્થાનના છે ખેતરીની
પૌરાણિક ખાણોમાંથી અને હરિયાણાના જે મીઠા થાળમાંથી મળેલા હડપ્પા સંસ્કૃતિના જે કલા નમૂનાઓ અને રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પથરાયેલા 8 સ્થાનોમાંથી મળેલા કોપરના નમૂનાઓ જે મળ્યા એનો વર્ણપટ મિતીય છે અભ્યાસ ભારતમાં છે કોપર ધાતુ કર્મવિધિના ઉપખંડમાં ચાલકોલિથિક સંસ્કૃતિનો સમય સાબિત કરે છે અને ભારત છે એ ચાલકોલિથિક તાંબાની છે એ વસ્તુઓ છે એ વસ્તુઓની અંદર મહદ અંશે છે એ મહદ અંશે ભારતીય રીતે બનાવેલી હોય તેવી સંભાવના છે એ જણાયેલી છે તો એની અંદર ભારતીય રીતે બનાવેલી હોય તેવી સંભાવના જણાય છે અને વસ્તુઓ બનાવવા માટેની ધાતુના નિષ્કર્ષણ માટેની કાચી ધાતુ અરવલ્લી પર્વતમાળામાં નિક્ષેપિત કાચી ધાતુ છે ચાલકો પાયરાઇટમાંથી મેળવવામાં આવી હતી એવું માનવામાં આવે છે તો આપેલું ઉદાહરણ તમને આપ્યું કોપરના મણકા જુદા જુદા છે એ રાજ્યમાંથી જે કોપર મળેલું છે તો એની અંદર પણ એનું નિષ્કર્ષણ રાજાઓએ કરેલું હશે હવે બીજું કે ભાઈ તામપત્રો અને શિલાલેખમાંથી લખાણના એકત્રીકરણ કરી અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પૂર્વ શતક દરમિયાન છે સંકલન અને પ્રકાશન કરવામાં આવ્યું છે તો રાજવી દસ્તાવેજોને છે એ તાંબાના પતરામાં છે એ કોતરવામાં છે એ આવતા હતા અને એને શું કહેવાય તામપત્ર તો જે આપણા દસ્તાવેજ જે રાજવી છે એ દસ્તાવેજ બનાવતા એ તાંબાના છે એ પતરાની અંદર કોતરવામાં આવતા હતા એને તામપત્ર તરીકે ઓળખાય છે અને સૌ પ્રથમ જાણીતું તામપત્ર મૌર્ય સમયનો છે એ દસ્તાવેજ જે દુષ્કાળ રાહતના પ્રયાસો દર્શાવે છે અને તે ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખો છે એ પૈકીનો એક છે તો એ પણ આપણે વાત કરી કે ભાઈ આપણા જે તામપત્ર રાજવી સમયની અંદર જે તામપત્ર જે દસ્તાવેજો હતા એની અંદર પણ કોપરનો છે એ ઉપયોગ થયેલો છે હાલો નેક્સ્ટ ઉદાહરણ હડપ્પાના લોકોએ ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રોમ નો પણ ઉપયોગ કરતા હતા અને અનેક પ્રકારના આભૂષણો ઘરેણા જેવા છે કે હાર બંગડીઓ કડિયું અને વીટીઓ અને સિરેમિક અથવા છે કાચાના છે પાત્રોમાં જોવા મળેલ છે તો અગાઉ ગોલ્ડ અને સિલ્વરના ઘરેણા છે એ સિંધુ ખીણના સ્થળો જેવા કે મોહેંજોદડો માં પણ છે એ મળેલા છે અને આ બધા જ નેશનલ મ્યુઝિયમમાં છે નવી દિલ્હીમાં મૂકવામાં આવેલા છે તો ભારતની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કર્ણાટકની માસ્કી વિસ્તારમાં આવેલી દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની છે એ શું છે ખાણ છે અને જે આપણે કાર્બન ડેટિંગના અભ્યાસ અનુસાર પ્રથમ છે એ સહસ્ત્રાબ્દી અવધિ BCEની મધ્યમમાં છે એ શું કરે છે સમય છે એ સમય દર્શાવે છે હાલો તો આપણે વાત કરી ઘરેણા આભૂષણોની વાત છે એ આભૂષણની વાત કરી હવે આપણે ઋગ્વેદ સમયની છે એ વાત કરવાની છે તો ઋગ્વેદના સ્ત્રોતો ભારતમાં કાંપવાળી ગોલ્ડ નિક્ષેપનની જગ્યાઓ દર્શાવે છે કે પ્રાચીન સમયમાં સિંધુ નદી ગોલ્ડનો એક અગત્યનો શું હતો સ્ત્રોત અને એ રસપ્રદ છે કે કાંપવાળું ગોલ્ડ છે એ આધુનિક સમયમાં પણ છે એ શું કરવામાં આવ્યું છે નોંધવામાં આવેલું છે અને એવું પણ હાલમાં છે એ નોંધવામાં આવ્યું છે કે માન સરોવરના વિસ્તારમાં અને થોક્યાલુંગમાં ગોલ્ડની છે એ મોટી ખાણો છે અને પાલી લખાણ અંગુતારા નિકાયમાં કાપવાળી સુવર્ણ ગોલ્ડ રજ એટલે કે ડસ્ટમાંથી છે અથવા કણમાંથી ગોલ્ડની શું કરી શકાય પુનઃપ્રાપ્તિનો પણ ઉલ્લેખ કરેલો છે અને વૈદિક લખાણોમાં પણ ગોલ્ડના શુદ્ધિકરણના પુરાવા પ્રાપ્ય થયા છે તો ત્રીજી અથવા ચોથી સદી BCEમાં મૌર્ય યુગમાં લખાયેલ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ ખાણો અને ખનિજો અંગેના છે લાંબા વિભાગમાં રાસાયણિક પદ્ધતિઓ વિશેની પણ શું કરેલી છે માહિતી દર્શાવેલી છે જેમાં ગોલ્ડ સિલ્વર કોપર લેડ ટીન અને આયર્નની જે કાચી ધાતુઓનો જે સમાવેશ કરવામાં આવેલો છે તો કૌટિલ્ય અનેક પ્રકારના ગોલ્ડનું વર્ણન કરે છે અને જેને રસ વિદ્યા કહે છે અને જે કુદરતી રીતે મળતું ગોલ્ડ શું છે દ્રાવણ
અને કાલિદાસે પણ આવા દ્રાવણો વિશે છે એ જણાવેલું છે અને એ નવાઈની વાત છે કે લોકોએ આવા દ્રાવણોને કેવી રીતે ઓળખી કાઢ્યા હશે. તો આ છે એ ઋગ્વેદ સમય છે એની પણ છે એ આપણે વાત કરેલી છે. હવે આગળ ઉદાહરણ જોઈએ તો એની અંદર પ્રાકૃતિક સોનું તેમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણ અને પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે છે એ જુદા જુદા રંગ ધરાવે છે. તો એ સ્વાભાવિક છે કે પ્રાકૃતિક સોનાના રંગ ગોલ્ડના શુદ્ધિકરણ છે એ શુદ્ધિકરણના વિકાસ માટેનું છે એ મુખ્ય ચાલક બળ હોઈ શકે. એટલે પ્રાકૃતિક જે સોનું છે એની અંદર સોનાના રંગ છે એ પણ કેવા હોય છે, જુદા જુદા હોય છે, થોડો થોડો તફાવત હોય છે. તો એ તફાવત હોવાના કારણે કે ભાઈ એની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે એનું પ્રમાણ પણ જુદું જુદું હોય અને અશુદ્ધિ છે એ પણ જ્યાં વિસ્તારમાંથી મળી આવે એ વિસ્તારને છે એ આધીન હોય છે. એટલે જે ગોલ્ડના શુદ્ધિકરણ વિકાસ માટેનું જે મુખ્ય ચાલક બળ છે એ એનો શું છે, રંગ છે. તો એની અંદર વાત કરીએ આગળ કે ભાઈ ગંગાની ખીણ અને વિદર્ભની ટેકરીઓમાંના મધ્ય ભાગના છે એ મધ્ય ભાગમાં તાજેતરના ખોદકામ પરથી એમ દર્શાવવામાં આવ્યું છે કે 1800 BC જેટલા અગાઉના સમયમાં ત્યાં છે એ લોખંડ નિપજ્યું હશે. એટલે ગંગાની જે ખીણ છે ટેકરીઓ એના મધ્ય ભાગની અંદર છે એ તાજેતરના ખોદકામ પરથી પણ એમ દર્શાવવામાં આવ્યું છે કે 1800 BC જેટલા અગાઉના સમયમાં ત્યાં શું થયું હશે, લોખંડ છે એ નિપજ્યું હશે. તો ઉત્તર પ્રદેશ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા તાજેતરના ખોદકામમાં લોખંડની ભઠ્ઠીઓ, શું લોખંડની ભઠ્ઠીઓ, કલાકૃતિઓ, પિયર અને સ્લેગના સ્તર પણ છે એ શું થયા છે, મળી આવેલા છે. તો ઉત્તર પ્રદેશની અંદર પુરાતત્વ વિભાગની અંદર છે એ ખોદકામ કરતા છે એ લોખંડની ભઠ્ઠીઓ મળી આવેલી છે, કલાકૃતિઓ અને સ્લેગના સ્તર પણ મળી આવેલા છે. અને રેડિયો કાર્બન ડેટિંગ તે વસ્તુઓના સમયગાળો 1800 અને 1000 BC વચ્ચેનો છે. તો તેઓ નિર્દેશ કરે છે કે ખોદકામના પરિણામો આપણે સૂચવે છે કે લોખંડનું પ્રગલન અને લોખંડની કલાકૃતિઓના ઉત્પાદન વિશે પૂર્વીય વિધ્યમાં સારી એવી જાણકારી હશે અને તે અગાઉના દ્વિતીય સહસ્ત્રાબ્દીમાં પણ મધ્ય ગંગાના છે એ મેદાનોનો ઉપયોગ કરવામાં આવેલો હશે અને લોખંડની છે એ કલાકૃતિઓનો જથ્થો પ્રમાણ અને તેમના પ્રકારના આધારે છે અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી પ્રગતિ કરી અને સૂચવે છે કે લોખંડનું કાર્ય છે તો એ લોખંડનું કાર્ય અગાઉના સમયથી જ દાખલ થયેલું હોવું જોઈએ. અને એના પુરાવા છે કે દેશના અન્ય ભાગોમાં પણ અગાઉથી લોખંડના કાર્યના વિકાસ માટે એક શું હતું, સ્વતંત્ર છે એ સ્વતંત્ર કેન્દ્ર હતું. તો એની અંદર હવે જે ઇતિહાસ આવે છે તો એ ઇતિહાસ આપણે લોખંડ છે તો એ લોખંડના ઇતિહાસની વાત કરી દઈએ. આપણે તો લોખંડના ઇતિહાસની અંદર કે ભાઈ લોખંડનું જે પ્રગલન અને લોખંડનો ઉપયોગ જે થયો છે તો એની આપણે વાત કરી દઈએ. તો એની અંદર તો આપણે બધાને ખબર છે, ઘણા બધા એના ઉદાહરણો આપણે આની અંદર આપ્યા છે લોખંડના. તો એની અંદર જે લોખંડનો ઉપયોગ થયેલો છે એના કારણે જે રાજવી સમયની અંદર ઘણા બધા એવા છે એ સ્તંભ બનાવેલા છે તો એને પણ હજી સુધી છે આ સમયની અંદર પણ કાટ લાગ્યો નથી. તો એવા ઘણા બધા ઉદાહરણો આપણે ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે. હાલ જોઈએ તો લોખંડનું પ્રગલન અને લોખંડનો ઉપયોગ દક્ષિણ ભારતના છે મહાપાષણી સંસ્કૃતિમાં પણ વિશેષ કરીને પ્રસ્થાપિત થયેલો છે. તો ઘડતર લોખંડના છે ઘડતર લોખંડના ઘડતરમાં ભારત પ્રથમ સહસ્ત્રાબ્દી સીમાં છે એ ટોચ ઉપર હોવું જોઈએ. તો ગ્રીક અહેવાલ છે એ ગ્રીક અહેવાલ ભારતમાં ક્રુસિબલ પદ્ધતિથી, કઈ પદ્ધતિથી, ક્રુસિબલ પદ્ધતિથી સ્ટીલનું ઉત્પાદન દર્શાવે છે. અને આ પદ્ધતિમાં લોખંડ, ચારકોલ અને કાચને એક સાથે છે ક્રુસિબલમાં છે મિશ્ર કરવામાં આવે અને લોખંડ છે એ પીગળે છે અને કાર્બનને અવશોષિત કરી લે છે ત્યાં સુધી ગરમ કરવામાં આવતું હતું. અને આધુનિક ગુણવત્તાવાળા છે સ્ટીલના ઉત્પાદન માટે ભારત એક મુખ્ય નાવિન્ય લાવનાર તરીકે હતું. હવે જો આ સમજાઈ દો,
तो एनी अंदर आपणे वात करीए स्टील नी वात करीए तो स्टील जे छे तो ई स्टील हालो स्टील तो स्टील आपणे जे छे ई बनावू होय तो एनी अंदर शुं होय तो एनी अंदर आयन आयन एटले लोखंड शुं होय आयन तो आयन एटले लोखंड एनी अंदर छे चारकोल एटले कार्बन अने छे काच ने छे एक साथे एटले काच आ त्रणेयने छे एक साथे क्रूसिबल शब्द वापरेलो छे शुं वापरेलो छे क्रूसिबल तो क्रूसिबल कोने कहेवाय तमने समजाई दऊं तो क्रूसिबल छे एक पात्र छे सेमाथी बनावेलू छे तो ई माटीमांथी बनावेलू होय सेमाथी बनावेलू होय माटीमांथी અને ઈ જે એને ગરમ કરવામાં આવે તો એની અંદર ક્રુસિબલની અંદર એક પાત્ર જ છે હો એની અંદર લોખંડ છે ઈ લોખંડને પણ ઓગાળી શકાય એટલું બધું તમે તાપમાન આપો તો ક્રુસિબલને છે ઈ કોઈ પણ પ્રકારની કાંઈ છે ઈ ઓગળતું નથી એટલે શું કરવામાં આવશે ક્રુસિબલની અંદર આયર્ન કાર્બન અને કાચ ત્રણેયને છે ઈ શું કરવામાં આવે ગરમ કરવામાં આવે અને ક્યાં સુધી ગરમ કરવામાં આવે તો એ ત્રણેય ઓગળે ત્યાં સુધી એટલે પીગળી જાય ત્યાં સુધી તો એ પીગળી જશે અને પછી એને જો ઠંડુ પાડવામાં આવે તો એ જે બની જાય એને શું કહેવાય સ્ટીલ શું કહેવાય સ્ટીલ તો ભારતીય સ્ટીલને વંડર મટીરિયલ ઓફ ધ ઓરિયન્ટ કહેવામાં છે કહેવામાં આવતું અને રોમન ઇતિહાસકારક ક્યુન્ટન્સ કાટિયસે નોંધ્યું કે તક્ષશિલા 326 BC પોર્સે મહાન સિકંદરને આપેલી ભેટમાંથી એક 2.5 ટન કેટલા ટન 2.5 ટન વુડ સ્ટીલ હતી અને વુડ સ્ટીલ છે એ પ્રાથમિક રીતે વધુ પ્રમાણની અંદર છે 1.0-1.9% ધરાવતું શું છે તો કાર્બન ધરાવતું સ્ટીલ છે તો વુડ્સ ઉક શબ્દનો અંગ્રેજી અનુવાદ થશે જે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સ્ટીલ માટે વપરાય છે અને સાહિત્ય અહેવાલો સૂચવે છે કે ભારતીય ઉપખંડના દક્ષિણ ભાગમાંથી ભારતીય વુડ્સ છે સ્ટીલની યુરોપ અને અરબ પ્રદેશોની અંદર શું કરતું હતું નિકાસ કરવામાં આવતી હતી એટલે ભારતીય સ્ટીલનો છે એ શું કરવામાં આવતું તો યુરોપ અને અરબ પ્રદેશો છે એમાં એની શું કરવામાં આવતી નિકાસ છે એ નિકાસ કરવામાં આવતી અને તે મધ્ય પૂર્વમાં અગ્રેસર બન્યું હતું અને તેને કહેવાય દમસ્કસ સ્ટીલ નામ છે એ નામ આપવામાં આવ્યું હતું તો એ દમસ્કસ સ્ટીલ જે નામ આપવામાં આવ્યું હતું એમાંથી રાજાઓ શું કરતા તો રાજાઓ છે એ તલવાર બનાવતા અને વર્ષો સુધી છે તમને ખબર હોય ટીપુ સુલતાનની તલવાર તો એ ટીપુ સુલતાનની તલવાર છે એ પણ શેમાંથી બનાવી છે દમસ્કસ સ્ટીલમાંથી બનાવેલી છે અને વર્ષો વીતી ગયા તો પણ એના ઉપર છે એ કાંટ લાગતો નથી તો માઇકલ ફેરેડે લોખંડને અનેક પ્રકારની ધાતુઓ જેમાં ઉમદા ધાતુઓનો પણ છે એ સમાવેશ કરાયેલો છે અને સાથે સાથે મિશ્ર કરી અને તેના જ જેવી મિશ્ર ધાતુઓ બનાવવા પ્રયત્ન કરેલો હતો તે પ્રયત્ન પણ કેવો ગયો નિષ્ફળ છે એ નિષ્ફળ રહેલો હતો હાલો તો આપણે આ વાત કરી કોની સ્ટીલની વાત કરી લોખંડની તો હજી એની અંદર લોખંડના થોડાક ઉદાહરણો આપ્યા છે કે જ્યારે લોખંડની અયસ્કને અયસ્ક એટલે કાચી ધાતુ હાલો તો એ લોખંડની અયસ્કને ઘન સ્વરૂપમાં ચારકોલનો ઉપયોગ કરી અને એનું શું કરવામાં આવતું રિડક્શન કરવામાં આવતું અને ત્યારે આપણે છિદ્રાળુ લોખંડના સોસલાઓ બને છે આથી રિડક્શન છે એ પામેલા લોખંડના સોસલાઓને છિદ્રાળુ લોખંડના સોસલાઓ કહેવામાં આવતા અને આ પદાર્થોમાંથી ગરમ ઘડતર દ્વારા છિદ્રાળુને દૂર કરી અને કોઈપણ વસ્તુ છે એ શું કરી શકાતું મેળવી શકાતી એટલે જે આપણે લોખંડની જે કાચી ધાતુ મળે એ ધાતુ ઓક્સાઇડ મળતું એ આપણે આવશે હો આગળ ધાતુ ઓક્સાઇડ મળતું અને જે ધાતુ ઓક્સાઇડ છે તેનું રિડક્શન કરવામાં આવતું રિડક્શન કરો એટલે ધાતુ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ જાય એટલે ધાતુ મળી જાય અને એ છિદ્રાળુ મળતું એટલે એને છિદ્રાળુ લોખંડ કહેવાય અને એ જે છિદ્રાળુ લોખંડ છે એને ઘડતર દ્વારા છે એ છિદ્રાળુતા દૂર કરી અને કોઈપણ ઉપયોગથી છે એ શું કરી શકાય વસ્તુ મેળવી શકાય તો આ રીતે મેળવેલ લોખંડને ઘડતર લોખંડ કહે છે અને ઘડતર લોખંડનું આશ્ચર્યજનક ઉદાહરણ પ્રાચીન ભારતમાં બનાવેલ જાણીતો લોહસ્તંભ શું છે લોહસ્તંભ અને તેને દિલ્હીમાં હાલની સ્થિતિમાં છે તેવા 5મી સદી CE સ્થાપિત કરવામાં આવેલો હતો અને તેના પર જે કોતરેલું સંસ્કૃત ભાષાનું લખાણ સૂચવે છે કે ગુપ્ત યુગ દરમિયાન તેને અન્ય કોઈ જગ્યાએથી અહીં લાવવામાં આવ્યો હતો અને તેનું સરેરાશ સંગઠન
એટલે અત્યારે વૈજ્ઞાનિકોએ છે એનું શું કર્યું, સહઘટન એટલે એનું બંધારણ છે એ ટકાવારીની અંદર શોધ્યું કે સ્તંભની અંદર ઘડતર લોખંડ ઉપરાંત એની અંદર 0.15% કાર્બન, 0.05% સિલિકોન, 0.05% મેંગેનીઝ અને 0.25% ફોસ્ફરસ અને 0.005% નિકલ અને 0.03% કોપર અને 0.02% નાઇટ્રોજન હાજર છે. તો આ સ્તંભની સૌથી અગત્યની બાબત એ છે કે 1600 વર્ષથી વાતાવરણમાં ખુલ્લો રહેલો હોવા છતાં તેનું ક્ષારણનું કોઈ ચિહ્ન દેખાતું નથી. વિચાર કરો, જે સ્તંભ લોહ સ્તંભ છે દિલ્હીની અંદર, તો એની અંદર એના 1600 વર્ષ વીતી ગયા અને એ વાતાવરણની અંદર છે એ ખુલ્લો છે. તમને બધાને ખબર છે કે ભાઈ લોખંડ હોય તો એ લોખંડને જો વાતાવરણની અંદર ખુલ્લો રાખવામાં આવે તો તે હવા અને ભેજની હાજરીમાં તેનું ક્ષારણ એટલે કાટ લાગે છે. પણ આ લોહ સ્તંભ છે એની હજી સુધી છે એ કોઈ પણ જગ્યાએ કાટનું ચિહ્ન દેખાયું નથી. એટલે રાજાઓ છે એ પણ રસાયણ વિજ્ઞાન જાણતા હતા, એને ખબર નહોતી આવું સહઘટન છે એ મેળવી ન શકતા, પણ એણે જે બનાવેલું હતું એને કાટ ન લાગ્યો. અત્યારે આપણે હાલના સમયની અંદર એને શું કહીએ છીએ, સ્ટેનલેસ સ્ટીલ, તો એને પણ છે એ કાટ લાગતો નથી. હાલો આગળ આપણે વાત કરીએ તો એની અંદર કે ભાઈ સ્લેગ, હવે જે આપણને સ્લેગ મળે એની થોડીક માહિતી આપેલી છે. તો સ્લેગમાંથી ચારકોલનો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિથી પુરવાર થયું છે કે મેઘાલયની ખાસી ટેકરીઓમાં સતત જે પ્રગલન થાય છે તો એ આ સ્લેગનું સ્તર 353 BCEથી લઈ અને CE 128ના સમયનું છે. અને આ અભ્યાસ સૂચવે છે કે ઉત્તર પૂર્વ ભારતના સમગ્ર વિસ્તારમાં લોખંડ છે એ પ્રગલનના પ્રાચીન સ્થળો છે અને અગાઉના લોખંડના જે અયસ્કના એટલે કાચી ધાતુના ખોદકામના છે એ અવશેષો અને લોખંડનું ઉત્પાદન અત્યારે હાલમાં પણ ખાસી ટેકરીઓના દ્રશ્યભૂમિમાં જોવા મળે છે. અને બ્રિટિશ પ્રકૃતિવિદો જેમણે પૂર્વ છે 1900મી સદીમાં મેઘાલયની મુલાકાત લીધી હતી અને તેમણે ખાસી ટેકરીઓ ઉપરના ભાગમાં લોખંડના ઉદ્યોગોના વિકાસનું પણ શું કરેલું છે, વર્ણન છે એ વર્ણન કરેલું છે. હાલો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ રાજસ્થાન, જો પેલા આભૂષણોની વાત, સોનાની વાત કરી, પછી આયર્નની વાત કરી, હવે ત્યાર પછી આપણે ઝીંકની વાત કરવી છે. કોની વાત કરવી છે, ઝીંક ધાતુની. તો રાજસ્થાનની ઝાવર ખાણોમાંથી 6 અને 5 BCE દરમિયાન ઝીંકના ઉત્પાદનના પણ પુરાતત્વીય પુરાવો મળી આવેલા છે. એટલે 5 અને 6 BCE દરમિયાન છે ઝીંકનું પણ ઉત્પાદન કરવામાં આવેલું હતું. તો ભારત સૌ પ્રથમ દેશ હતો જેણે ઝીંકના નિચ્છંદન અંગેની પારંગતતા મેળવી હતી અને નીચા ઉત્કલન બિંદુના કારણે છે ઝીંકની અયસ્કનું પણ શું કરવામાં આવ્યું હતું, પ્રગલનો. ઘણી વખત આ શબ્દ આવી ગયો, પ્રગલન એટલે પીગાળવું. શું થશે, પ્રગલન એટલે પીગાળવું. હવે જુઓ કે આપણી જે ઝીંકની કાચી ધાતુ અયસ્ક છે એને પીગાળવામાં આવે તો તમને બધાને ખબર છે કે ઝીંક ધાતુ હોય એનું ગલન બિંદુ છે એ કેવું છે, ઉત્કલન બિંદુ એટલે નીચું છે. તો એ ઉત્કલન બિંદુ નીચું હોવાના કારણે ઝીંક છે એનું રૂપાંતરણ શેની અંદર થઈ જશે, તો એની બાષ્પ બની જશે ગરમ કરવાથી. તો ત્યારે ઝીંક છે એ બાષ્પમાં ફેરવાય છે અને શુદ્ધ ઝીંક છે એ વ્યવહાર દક્ષ અધોમુખ નિચ્યંદનની પ્રવૃત્તિથી ઉત્પન્ન કરી શકાય છે અને જેમાં બાષ્પને છે એ શું કરવામાં આવે તો નીચેના છે એ સંગ્રહપાત્રમાં છે સંઘનિત એટલે એકઠું, તો એ એકઠું છે એ એકઠું કરવામાં આવશે અને એ એકઠું કરવી અને એને જુદા જુદા છે એ શું કરવામાં આવશે, આકાર છે એ આપવામાં આવશે. તો હવે જે આપને ઝીંક ધાતુ છે એ ઝીંક ધાતુ આપને મળે છે તો એને પાત્રની અંદર એકત્રિત કરવામાં આવશે અને આ પદ્ધતિ છે એ પણ લાગુ પાડવામાં આવી હતી અને ભારતીય ધાતુ કર્મવિધિઓ છે એ પ્રવૃત્તિમાં નિષ્ણાંત હતા. તો આની છે 14મી સદીના સંસ્કૃત લખાણમાં વર્ણન પણ કરવામાં આવ્યું છે. તો ભારતીયોને પારા વિશેનું પણ જ્ઞાન હતું. ઝીંકની વાત કરી, હવે ત્યાર પછી મર્ક્યુરી, મર્ક્યુરી એટલે પારો. તો એ પારા વિશેનું છે એ પણ ભારતીય લોકોને છે એ ભારતીય લોકોને શું હતું તો એનું પણ છે એ ભારતીય લોકોને જ્ઞાન હતું. તો એની પણ વાત કરીએ, તેઓના તેના વેદકીય હેતુ માટે, કેવા હેતુ માટે, વેદકીય હેતુ માટે એનો ઉપયોગ કરતા હતા. ખોદકામ અને ધાતુ કર્મવિધિના વિકાસમાં બ્રિટિશ સાંસ્થાનિક
યુગ દરમિયાન અધોગતિ આવી હતી અને 19મા સદીમાં ફરી રાજસ્થાનની ખાણો જે લગભગ છે લુપ્ત થવામાં આવેલી હતી અને લગભગ છોડી દેવામાં આવેલી હતી તેના ખોદકામમાં વેગ આવ્યો અને 1947માં જ્યારે ભારતે છે આઝાદી મેળવી ત્યારે વિજ્ઞાન વિશેના યુરોપીય સાહિત્યએ પોતાની મેળે દેશમાં ધીમે ધીમે માર્ગ શોધી કાઢ્યો અને આમ પશ્ચાતાપ સ્વતંત્રતા યુગમાં છે ભારત સરકારે છે રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયાઓની છે શરૂઆત જુદી જુદી વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થાઓની સ્થાપના કરી અને એના નીચેના વિભાગોની અંદર આપણે તત્વોના છે તો એ તત્વોના નિષ્કર્ષણની આધુનિક પદ્ધતિઓ છે એ વિશે આપણે શું કરવાનું છે તો આધુનિક પદ્ધતિઓ વિશે આપણે સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે અભ્યાસ કર્યો તો એ અભ્યાસ આખી પ્રસ્તાવના હતી તો ભારતીય જે ઇતિહાસ હતો કે ભાઈ જૂના પૌરાણિક તત્વની અંદર ઇતિહાસની અંદર જે જે ધાતુઓનો છે એ ઉપયોગ કરવામાં આવ્યો હતો કેવી રીતે એના સંશોધન થયા હતા તો એની આપણે પ્રાથમિક માહિતી મેળવી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જે લેક્ચરની અંદર સમજાવ્યું છે તે તમારે હોમવર્ક બે વખત કરવાની જરૂર નથી એક જ વખત હોમવર્ક છે એ કરી નાખજો એટલે ક્યારેક છે આમાંથી એમસીક્યુ પૂછાય તો ઉપયોગી છે બાકી આમાંથી ક્વેશ્ચન નહીં પૂછાય આ તો તમને ખાલી જાણ થાય એટલા માટે અહીંયા બે પેજની આપને પ્રસ્તાવના આપેલી છે પણ હવે ત્યાર પછીનું આખું ચેપ્ટર 10મા ધોરણની અંદર તમે આ ચેપ્ટર ભણી ગયા છો એનું ખાલી રિવિઝન જ છે એટલા માટે 3 ચેપ્ટર આપણે અઘરા ભણ્યા તો હવે એક ચેપ્ટર આપણે સરળ ભણી લઈએ તો આવતા લેક્ચરની અંદર છે એ ધાતુઓના પ્રાપ્તિસ્થાન છે તો એ પ્રાપ્તિસ્થાનોની આપણે વાત કરીશું તો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી છે એ તૈયારી કરી નાખજો એટલે આવતા લેક્ચરથી છે આપણું ચેપ્ટર થઈ જશે ચાલુ